सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पची यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। भाई और बहन ना पवित्र प्रेम ना दिवसे रक्षाबंधन ने नानड़ियो कोरोना वायरस भाई नी कलाई पर सजी बहन ना हितनी राखड़ी। रक्षाबंधन पर कोरोना पण दर्शावी करुणा। डिसेम्बर मात्र बे जारे थरात वाव अने भावरमती सामे आवे एक एक पॉजिटिव केस। हार्दिक पटेल अने जिग्नेश मेवाणी ना आक्षेप बाद हरकत में आव्यु तंत्र। मनरेगा में थयेला कथित भ्रष्टाचार अंगे गेजेटेड ऑफिसर द्वारा अमीरगढ़ पोलिस मथक में दाखिल करावी एफआईआर। અને પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરો જંગલોમાં બિરાજમાન કેદારનાથ મહાદેવના। હવે જોઈએ સમાચાર વિગતવાર। રક્ષાબંધન ભાઈ બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે। ભારતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે। માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે। દેશના દરેક ખૂણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે, પરંતુ તેની ઉજવવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે। ઉત્તર ભારતની અંદર કંજરી પૂર્ણિમાના નામથી ઉજવાય છે, ત્યાં પશ્ચિમ ભારતમાં આ તહેવારને નારિયેળી પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે। ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજિત થયા હતા ત્યારે ઇન્દ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે। એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યા હતા ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું। આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારીને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દીધી હતી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેમને નિભાવતા રહ્યા। જે રાજા પોરસ અને સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે રાજા પોરસની પત્નીએ સિકંદરથી તેમની રક્ષા માટે હાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું, તેને પણ રક્ષાબંધનનું એક જ સ્વરૂપ માનવામાં આવે છે। ભારતના ઇતિહાસમાં રક્ષાબંધનનું વધુ એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુર શાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી। હુમાયુ તેની રક્ષા માટે સંપૂર્ણ પ્રયત્ન કરે છે, પરંતુ દુશ્મનોના આગળ વધતા પગલાઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતીએ જોહર વ્રત ધારણ કરી લે છે। આધુનિક ઇતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિન્દુ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષાસૂત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો। પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઇતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી જોવા મળે છે, પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે। હવે આ પર્વ સંપૂર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક બની ગયું છે, જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જિંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે। આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવવામાં આવતો પર્વ નથી, પરંતુ ભાઈ આખી જિંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। આજે ડિસેમ્બરમાં પણ ભાઈ બહેનના આ પવિત્ર પ્રેમના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। આજે બહેનોએ હેતથી તેમના ભાઈઓની કલાઈ પર રક્ષા સ્વરૂપે રાખી બાંધી હતી। આજે ભાઈઓની કલાઈ પર બહેનોએ રાખડી બાંધી હતી તો ભાઈઓ દ્વારા તેમની બહેનોને વિવિધ ભેટ પણ આપવામાં આવી હતી। ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે શરૂ થયેલી કોવિડ-19 હોસ્પિટલમાં આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને ભણસાલી હોસ્પિટલની નર્સો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી। ભણસાલી હોસ્પિટલમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અને કોરોનાના પોઝિટિવ દર્દીઓને અહીં સારવાર આપવામાં આવે છે। ત્યારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ પ્રત્યે હમદર્દી દાખવવા માટે આ હોસ્પિટલની નર્સ બહેનોએ કોરોનાના દર્દીઓની કલાઈ પર રાખડી બાંધીને સારવાર લઈ રહેલા દર્દીઓને બહેનનો પ્રેમની કમી પૂરી પાડી હતી। હિન્દુ
તહેવાર રક્ષાબંધન એટલે દરેક જગ્યાએ મહત્વ રીતે ઉજવાતો હોય છે. ત્યારે કોરોના ટ્રસ્ટના અંદર ઈશા ભણસાળી ટ્રસ્ટ દ્વારા પણ અહીંયા આગળ બેન દ્વારા દરેક કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને રક્ષાબંધન બાંધી મોં મીઠું કરાવી અને પોતાને ખુશી વ્યક્ત કરી છે. આજે પોતાની બેન ભલે અહીંયા આગળ રાખડી બાંધવા ના આવી હોય એ છતાં અહીંયા આગળ સાક્ષાત અહીંયા આગળ બેન રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે આવી છે. અને ભણસાળી ટ્રસ્ટવાળા જે આયોજન કરે છે બહુ સરસ મજાનું આયોજન કરે છે. અને વારે તહેવારે આવું આયોજન થાય તો લોકો સુધી આમ માર્ગદર્શન મળી શકે. બનાસકાંઠામાં 1971થી વસવાટ કરી રહેલા પાકિસ્તાની મૂળના નાગરિકોને હજુ વિઝા મળ્યા નથી. ત્યારે બનાસકાંઠામાં રહેતી બહેનો પાકિસ્તાનમાં રહેતા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે તરસી રહી છે. 40 વર્ષથી આ બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી જ નથી. યુદ્ધમાં ભારતે પાકિસ્તાનની ધૂળ ચાટતું કરી દીધું હતું અને ત્યારબાદ જે હિન્દુ શરણાર્થીઓ હતા તેઓ ભારતમાં રહેવા આવ્યા હતા. તેમાંથી કેટલાક હિન્દુ ભારતમાં આવીને કાયમી વસવાટ કર્યો હતો. બનાસકાંઠાના થરાદમાં લુહાર, બ્રાહ્મણ, સુથાર જેવી જ્ઞાતિના લોકોએ થરાદમાં વસવાટ કર્યો હતો. પરંતુ 1971માં આવેલા આ પાકિસ્તાનની શરણાર્થીઓને 40 વર્ષ બાદ પણ વિઝા મળ્યા નથી. પોતાના પાકિસ્તાનમાં રહેતા ભાઈને 40 વર્ષથી આ બહેનોએ રાખડી બાંધી નથી. ત્યારે થરાદમાં વસતી બહેનો પોતાના ભાઈને યાદ કરીને આંસુ સારે છે અને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉત્સુક છે. ભાઈને રાખડી બાંધવાની ઘણી સિક થાય પણ રાખડી હજી સુધી મેં બાંધી નથી. 15-16 વર્ષમાં ભાઈની સિક બહુ ઘણી થાય છે અને મેં બીજાને પૈસા નથી. ભાઈને જોવા જાઉં, રાખડી બાંધવા જાઉં એટલે મારે નથી પહોંચી અને ગરીબ માણસા ભાડા મકાન નથી બેઠા સા. મને માઇતરની સિક ઘણી બહુ થઈ છે. ભાઈનો વિછોડા છે અને વિડીયો કોલ ઉપર વાત કરા, કોકટાને સમાચાર આવે કોકટાને નહીં આવતા એવી સિક થાય છે. 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાનથી આવીને બનાસકાંઠાના થરાદમાં વસેલા હિન્દુની હાલત આમ તો સારી છે, પરંતુ થરાદમાં રહેતા હિન્દુ પરિવારો 40 વર્ષથી વિઝાની માંગણી કરી રહ્યા છે. રક્ષાબંધન આવે એટલે તેમને પોતાનો ભાઈ યાદ આવે છે, પરંતુ 40 વર્ષ બાદ પણ આ બહેનો પોતાના ભાઈને મળવા નસીબ નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવે છે, વિઝા આપવાનું વચન આપે છે, છતાં પણ ચૂંટણી પૂરી થયા બાદ તેમને વિઝા મળતા નથી. ત્યારે અત્યારે તો આ બહેનોને પોતાનો ભાઈ યાદ આવે છે અને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉત્સુક છે. ત્યારે હવે માત્ર પરિવારો સરકારને વિનંતી કરી રહ્યા છે કે સરકાર કંઈ ન આપે તો કમસે કમ રક્ષાબંધન પર્વ પર વિઝા આપીને પોતાના ભાઈને મળવાની છૂટછાટ આપે જેથી આ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે. 40 વર્ષથી ભાઈના રાખડીની ઈચ્છા થાય છે પણ પૈસા છે ને વિઝા મળતી નથી. કેવી રીતે જાઉં બાંધવા? થાળી તૈયાર કરીને મેલી દે નથી. વિડીયો કોલ કરીને ભાઈના દર્શન કરી અતાડા કે આપણે આવવાર ઘણો ઈચ્છા થાય છે પણ શું કરો, વિઝા ન મળતી નથી. પાકિસ્તાન હિન્દુસ્તાનના મામલા હે, શું કરો, બેઠા થાળી મેલીને મહી. 1971ના યુદ્ધ બાદ 40 વર્ષના વહાણા વાયા છે. દર રક્ષાબંધનના દિવસે થરાદમાં રહેતી આ બહેનો પોતાના પાકિસ્તાન જૂનમાં રહેતા પોતાના ભાઈને યાદ કરી અને આંસુ સારે છે. ત્યારે આ હિન્દુ શરણાર્થીઓની માંગણી છે કે રક્ષાબંધન પર્વ પર વિઝા આપવામાં આવે તો આ બહેનો પોતાના ભાઈને પાકિસ્તાન જઈ અને રાખડી બાંધી શકે અને પોતાના પિયરિયાઓને મળી શકે.
बाजारों में तेरी बहना है सारी उम्र, हमें संग रहना है सारी उम्र, हमें संग रहना है। આજે પવિત્ર તહેવાર રક્ષાબંધન છે, ભાઈનો હિત અને બહેનોનો લાડ અનેરો હોય છે। રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેન દુનિયાના કોઈ પણ ખૂને હોય છતાં પોતાના ભાઈ માટે રાખડી બાંધવાનું કે રાખડી મોકલવાનું ભૂલતી નથી। ત્યારે ચાલુ વર્ષ દરમિયાન કોરોના વાયરસના લીધે તમામ તહેવારો ફીકા થઈ ગયા છે। સ્વાસ્થ્ય અને ધંધાની ચિંતામાં ખોવાઈ ગયેલા માનવીઓ આ વખતે તહેવારની ઉજવણી પણ સુખ શાંતિથી કરી શક્યા નથી। છેલ્લા 4 માસથી વૈશ્વિક કોરોના મહામારીના લીધે તમામ વ્યવસ્થા આયોજન ખોરવાઈ ગયા છે। આવા કપરા સમયમાં પણ પોતાના સગા સંબંધી અને પરિવારથી દૂર રહી ફરજ નિભાવતા પોલીસકર્મીઓ માટે આ વર્ષ ખૂબ જ પીડા આપે તેવું રહ્યું છે। આમ તો આજે રક્ષાબંધન તહેવારની ઉજવણી માટે શક્ય હોય તો પરિવાર સાથે જ હોય છે અને દૂર હોય તો મોબાઈલ દ્વારા સંપર્કમાં રહી આ પર્વની ઉજવણી કરતા હોય છે। જો કે આપણા પરિવાર અને આપની રક્ષા માટે આજે પણ સરહદ પર સૈનિકો અને ગામ કે શહેરમાં પોલીસકર્મી પોતાની ફરજ નિભાવી રહ્યા છે। કોરોના કાળ દરમિયાન પોલીસકર્મીઓની રજા પણ નામંજૂર કરવામાં આવી હતી અને હાલના સમયમાં પણ આ જવાનો આપની રક્ષા કરી રહ્યા છે। આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ધાનેરા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ દુર્ગાભાઈની પ્રખંડની બહેનો તેમજ સ્વયંસેવકો કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે ધાનેરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર SA ડાબી સહિત પોલીસકર્મીઓએ કંકુ તિલક કરી હાથમાં રાખડી બાંધી હતી। આ પ્રમાણે વગર કઈ પોતાના પરિવારની જેમ બહેનો આવતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ ભાઈએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। ગરીબ થયા છે, અમારા સેવાઓની કઈ કોઈ નોંધ લે છે અને અમને આ રીતે પોતાના ઘણા ખૂબ સારી વાત છે, ખૂબ ખૂબ આભાર આપ સૌનો। આમ તો દર વર્ષે સેવાભાવી સંસ્થા તેમજ વિવિધ સંગઠન દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી થતી આવી છે, જ્યારે આ વર્ષે કોરોના વાયરસ હોવાના લીધે સરકારની સૂચનાનું પાલન કરવું પણ જરૂરી છે। દુર્ગાવાહિની પ્રખર બહેનોએ આજે પોલીસ અધિકારી તેમજ પોલીસકર્મીઓને હાથમાં રાખડી બાંધી તેમના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી અને કોરોના વોરિયરનું નામ આપી તેમનું સન્માન કર્યું હતું। આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની ધાનેરા પ્રખંડ તરફથી આપણે જાણીએ છીએ અને નોંધ પણ લીધી છે કે કોવિડ-19 મહામારીનો આખો વિશ્વ અને આપણું ભારત દેશ ક્યારનો કેટલાય મહિનાઓથી સામનો કરી રહ્યું છે, ત્યારે એ પરિસ્થિતિમાં આપણા કોરોના વોરિયર્સ તરીકે પોલીસ સૈનિકો ટાઢ તડકો તાપ બધું જ કંઈ પણ જોયા વગર આ મહામારીનો સામનો કરવા માટે દેશની રક્ષા માટે ઝઝૂમી રહ્યા છે। તો આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે આપણે સૌએ અહીંયા તે કોરોના વોરિયર્સને રાખડી બાંધીને તેમના ઉત્સાહમાં વધારો કર્યો છે તેમજ રાખડી બાંધીને અમને પણ એક આનંદ થયો છે। તે સાથે આ પોલીસો એવી રીતે જ કાર્ય કરતા રહે અને કોવિડ-19 મહામારીથી તેમનું રક્ષણ થાય તેમજ તેમને વધુ રક્ષા કરવાની ભગવાન શક્તિ પૂરી પાડે તેવી યાચના સાથે અમે તેમને રક્ષા અર્પણ કરી છે। વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે પણ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના રાત દિવસ ખડે પગે ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા આજે આગતલા પોલીસ મથક પહોંચી આગતલા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા કોરોના વોરિયર્સની કલાઈ પર રાખડી બાંધી હતી। સબકા કહેના હૈ એક હજારોં
બિલ્ડીમાં પણ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના આ તહેવારને લઈ આજે બિલ્ડીમાં બહેનોએ તેમના ભાઈને કુમકુમ તિલક કરી આરતી ઉતારી મોં મીઠું કરાવ્યા બાદ ભાઈની કલાઈ પર રાખડી બાંધી હતી। હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું। રક્ષાબંધન પર કોરોનાએ પણ દર્શાવી કરુણા। ડિસેમ્બર માત્ર બે જ્યારે થરાદ, વાવ અને ભાભરમાંથી સામે આવ્યા એક એક પોઝિટિવ કેસ। હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીના આક્ષેપ બાદ હરકતમાં આવ્યું તંત્ર। મનરેગામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે ગેજેટેડ ઓફિસર દ્વારા અમીરગઢ પોલીસ મથકમાં દાખલ કરાવી FIR અને પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરો જંગલોમાં બિરાજમાન કેદારનાથ મહાદેવના। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો, આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ, ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય, સુકારા સામે રક્ષણ આપે, સાગર ગોલ્ડ મબલક ઉત્પાદન લાવે, લક્ષ્મીનો સાગર ઘરમાં લાવે, સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ, 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ। ભારતભરમાં સૌથી વધુ વેચાતા અવનીના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા, અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2। ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો, એરંડામાં છે સ્કાયલોન 1 ફૂટ
સ્કાયલોન નો રિસર્ચ હાઇબ્રિડ એરંડા બિયારણ સ્કાયલોન 101 પ્લસ સ્કાયલોન 202 સ્કાયલોન 303 પ્લસ એરંડા નો એક સ્કાયલોન વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના આંકડા હવે નક્કી તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા આવું કેમ કરવામાં આવી રહ્યું છે તે તો માત્ર તંત્ર જ કહી શકે પરંતુ તંત્રની આ નીતિ જિલ્લામાં સંક્રમણ બેકાબુ બનાવી શકે તેમ છે ત્યારે ડીસાની કોવિડ 19 હોસ્પિટલ દ્વારા લેવાયેલા સેમ્પલના જાહેર થયેલા રિપોર્ટમાં માત્ર 5 જ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં ડીસામાંથી માત્ર 2 જ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે વાવ બાબર અને થરાદમાંથી એક એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે તો એક નજર કરીએ નવા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પર વડગામ તાલુકામાં આવેલા બ્રહ્માણી માતાના મંદિર ખાતે ચોરના ટ્રસ્ટી અભિરાજભાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીને સવા મણ સુખડીનું નૈવેદ્ય ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો વડગામ તાલુકાના લક્ષ્મણપુરા ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવીને નિવૃત્ત થનાર પરેશ પ્રજાપતિનું આજે તેમના વતનમાં આગમન થતાં સમગ્ર ગામ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય સેનામાં સતત 2 દશક સુધી ફરજ બજાવનાર પરેશ પ્રજાપતિ આજે નિવૃત્તિ બાદ તેમના વતન પરત ફરતા તેમના વતનમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો થરાદ તાલુકાના મલુપુરથી વજેગઢ જવાના માર્ગ પર રેલાઈ રહેલું ગંદુ પાણી અત્યારે રાહદારીઓ માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે ચોમાસાની ઋતુમાં આ માર્ગ પર ગટરનું ગંદુ પાણી વહેતું હોવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ વધી ગયો છે અને તેના લીધે સ્થાનિક લોકોમાં ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે આ ઉપરાંત આ માર્ગની બંને બાજુ ગાંડા બાવળ વધી જતા રાહદારીઓને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા બાલુંદ્રા ગામમાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ ચાલતું હોવાના હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યા બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને આજે આ કૌભાંડને લઈ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ગેરકાયદેસર રીતે 200 જેટલા જોબ કાર્ડ રદ કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે મનરેગા યોજનામાં કૌભાંડની આશંકાને લઈ સરકાર દ્વારા આ બાબતે ગેજેટેડ ઓફિસરના માધ્યમથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલના આક્ષેપ બાદ ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ અંગે ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી હતી અમીરગઢ પોલીસે આ ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું અને પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરો જંગલોમાં બિરાજમાન કેદારનાથ મહાદેવના તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ખેતરમાં રોજનું ટોળું આવ્યું દોડો લા રોજને ભૂન પાકને ખેદાન મેદાન કરી નાખશે હવે મુંજાશો નહીં છે ને કાંટાળી તારની વાડ ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે આશાપુરા તારની વાડ ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી વિશેષ જાણકારી માટે સંપર્ક કરો દીતિ હોન્ડા તહેવારોનો રંગ દીતિ હોન્ડાને સંગ એક્ટિવા 125 એક્ટિવા 6G ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો સાઇન એસપી 125 સીડી 110 એક્સ બ્લેડ સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ દરેક મોડલ દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો દીતિ હોન્ડા સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ આબુ અમદાવાદ હાઈવે પાલનપુર
भारत भर में सौथी वधु वेचाता रिसर्च हाइब्रिड दिवेला अवनी 11 प्लस अवनी 41 अवनी 54 तेमज लीला थड़वाड़ी जात अवनी 2 वावो अने उत्पादन में डंको वगाड़ो अवनी ना दिवेला वावा छे। अनाज ढाकवा चारो ढाकवा छापरी करवा सिवाय सिलपोलिन क्या वपराय छे? सिलपोलिन पाणी भरवाना होजमा पण वपराय छे। आ सिवाय वर्मी बेड अने पोल्ट्री फार्म ना पड़दा मा पण सिलपोलिन वपराय छे अने ए उपरांत फेक्टरी मा मशीनरी ढाकवा पैकिंग अने बांधकाम मा पण सिलपोलिन नो उपयोग थाय छे। आ सिलपोलिन ताड़पत्री मा सांधो जेनो छे? अरे राजू भाई आ सिलपोलिन ताड़पत्री मा सांधो जेनो छे? अरे राजू भाई आ सांधो नथी, आ हीट सील्ड करेलू छे अने खेंचवा थी सिलपोलिन ताड़पत्री फाटती नथी। स्विस टेक्नोलॉजी थी बनेली ISI मार्का वाली अने 100% वाटरप्रूफ ताड़पत्री। લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર, આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228-772-222। 100% ના બિયારણ માં ફૂટ ની સંખ્યા વધારે, ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય। સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શ્રાવણ માસના પવિત્ર એવા સોમવારના દિવસે અમારા દર્શકો માટે જિલ્લામાં આવેલા પ્રાચીન અને ચમત્કારિક શિવાલયના દર્શન કરાવીએ છીએ। ગત સોમવારે આપણે પાલનપુર તાલુકામાં આવેલા બાજોઠિયા અને હાથીદરા દર્શન કર્યા હતા, ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ દર્શકોને એક એવા સ્થળ પર લઈ જશે કે જે ડુંગરો પર ગીચ જંગલ વચ્ચે આવેલું છે કે જ્યાં પ્રકૃતિએ પણ ખૂબ જ સુંદરતા પાથરી છે। તો આવો નિહાળીએ અમીરગઢ તાલુકામાં આવેલા કેદારનાથ ધામને। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને પવિત્ર શ્રાવણ માસના દિવસે આજે અમે અમારા દર્શકોને કેદારનાથ મહાદેવના કરાવશું દર્શન। જયરાજ પર્વત પર બિરાજમાન છે કેદારનાથ મહાદેવ। અહીંયા ભક્તોની દર વર્ષે મોટી ભીડ જામે છે અને અહીંયા મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે આવે છે। તો કરીએ કેદારનાથ મહાદેવના દર્શન। આમ તો બનાસકાંઠા જિલ્લામાં પાંડવકાળના પ્રાચીન 5 મહાદેવના મંદિર આવેલા છે, એમાંનું એક મંદિર છે કેદારનાથ મહાદેવનું। પાલનપુરથી આબુ તરફ જતાં ઇકબાલગઢ ગામના નજીક થોડા અંતરે આવેલ જેસર અભયારણ્યની હદમાં જયરાજ પર્વત પર કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે। અતિ પ્રાચીન પૌરાણિક તીર્થધામ તરીકે જાણીતું કેદારનાથ મહાદેવના દર્શન માટે 419 મીટરની ઊંચાઈ સુધી પગપાળા જવું પડે છે, જો કે પગથિયાની વ્યવસ્થા હોવાથી ભક્તો સહેલાઈથી ઘટાદાર જંગલો અને કુદરતી નયનરમ્ય વાતાવરણ જોતા જોતા કેદારનાથ મહાદેવના ધામ સુધી પહોંચી ભોલેનાથના દર્શન કરી પરત ફરે છે। અહીંયા પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને હર હર મહાદેવના નાદથી અરવલ્લીના ડુંગરો ગુંજી ઉઠે છે। અરે 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 અરે
માસ નિમિત્તે જયરાજ પર્વત પર વિરાજિત શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. પાંડવોના કાળથી આ મંદિર અહીં વિરાજમાન છે. અહીં શ્રાવણ માસે બહુ જ ભક્તો આવે છે, અહીં પૂજાપાઠ કરે છે અને અહીં જયરાજના પર્વતના અંદર બહુ મોટા સાધુ સંતોના સાનિધ્યમાં અહીં પૂજા અર્ચના થાય છે. હવે લોકડાઉનના હિસાબથી પબ્લિકનો બહુ મારો ઓછો છે, નહીતર તો બહુ ખૂબ જ પબ્લિક અહીં રહે છે. પણ લોકડાઉનનું સંપૂર્ણપણે ઉપર પાલન થાય છે, જે રીતે સરકારની ગાઈડલાઈન છે એ હિસાબથી ઉપર પૂજારીશ્રી પણ એનું પાલન કરે છે. અને લોકડાઉન હોવાના કારણે પબ્લિક ઓછી આવે છે, પરંતુ જે નિયમિત ભરવાવાળા છે શ્રાવણ મહિનો એ કેદારનાથ ઉપર આવે છે અને પોતાની પૂજાપાઠ કરી અને ધન્ય થાય છે. અહીં પોતાની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કેદારનાથ મહાદેવ 51 શક્તિપીઠના સ્ત્રી યંત્રનું કેન્દ્ર બિંદુ છે. આ મંદિર હજારો વર્ષ જૂનું છે. કુદરતી નયનરમ્ય વાતાવરણની વચ્ચોવચ સ્થિત આ કેદારનાથ મહાદેવ મંદિરની પ્રાચીન કથા એવી છે કે સતયુગમાં ભગવાન કેદારનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. બાદમાં દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન પાંડવો અહીંયા રાત્રિવાસ કર્યો હતો અને નિત્યક્રમ મુજબ દેવોના દેવ મહાદેવજીની પૂજા અર્ચના કરી હતી. જો કે એ સમયે અહીંયા પીવાનું પાણી ન હોવાના લીધે પાંડવોએ આરાધના કરી ગંગા જમનાજીની ધારા પ્રગટ કરી હતી. આજે પણ મહાદેવના સાનિધ્યમાં ગંગા જમનાજીના કુંડલનું જળ છે, જેમાં ક્યારેય પણ પાણી ખૂટતું નથી. કેદારનાથ મહાદેવનું આ મંદિર છે. આ મંદિરમાં એક બીજી પણ વિશેષતા છે, અહીંયા કેદારનાથ મહાદેવનો ગંગા જમનાનું કુંડ છે. કહેવાય છે કે સતયુગમાં ભગવાન કેદારનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા બાદ દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન પાંડવોએ અહીં રાત્રિવાસ કર્યો હતો. એ સમયે અહીંયા પાણીની વ્યવસ્થા ન હતી, એટલે પાંડવોએ આરાધના કરી ગંગા જમનાજીની ધારા પ્રગટ કરી હતી. ત્યારથી આજ દિન સુધી આ કુંડનું જળ ક્યારેય ખૂટતું નથી, અખંડ છે, સાક્ષાત ગંગા જમનાની ધારા છે. આ પાણીનો દરેક શુભ કાર્યમાં ગંગાજળ તરીકે ઉપયોગ થાય છે. આ જળથી સ્નાન કરવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે. અહીંયા દાન કરવાથી ગંગા તટનું દાનનું અહીંયા પુણ્ય મળે છે. અહીંયા ખૂબ જ મહિમા છે આ ગંગાજી કુંડનો. અહીંયા જે લોકો દર્શન કરવા આવે છે કેદારનાથ મહાદેવના, અહીંયા લોકો આપ જોઈ શકો છો પાણીમાં કે સિક્કાઓ પણ ફેંકે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે. તો આ અહીંયા એક અલૌકિક અને અનોખું મહિમા આ પાણી ગંગા પાણીનું છે. પવિત્ર શ્રાવણ માસમાં બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી ભક્તો કેદારનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. ભોલેનાથને બિલીપત્ર ચડાવી તેમજ જળ અભિષેક કરી ધન્યતા અનુભવે છે. ધાર્મિક સ્થાનની સાથે સાથે પર્યટક સ્થળ તરીકે પ્રવાસીઓ માટે સુંદર મજાનું સ્થળ માનવામાં આવે છે. કુદરતી સૌંદર્ય અને લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું કેદારનાથ મહાદેવના મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના ચરણોમાં શીશ નમાવી શાંતિની લાગણી અનુભવે છે, તેમજ આ જગ્યાએ સાક્ષાત ભગવાન શિવજીનો વાસ છે તેવું લોકો માને છે. અહીંયા જેસોર પર્વત કે જેનું બીજું નામ જયરાજ પર્વત કહેવાય છે, અહીંયા મહાદેવજીનું એક મોટું ધામ છે. અહીંયા દૂર દૂરથી પબ્લિક શ્રાવણ મહિનો તેમજ આમ દિવસે પણ આવે છે અને શ્રાવણ માસમાં અહીંયા પૂજા માટે બહુ એવી પબ્લિક આવે છે આજુબાજુથી. અને અહીંયા મહાદેવની પૂજા કરવા માટે તેમજ ફરવા માટે અને મનની શાંતિ માટે સારું એવું સ્થળ છે. અહીંયાથી જયરાજ પર્વતમાં મહાદેવના મંદિરથી ઉપર પણ એક બીજું મંદિર આવેલું છે, જે મુનિજીની કુટિયા કહેવાય છે. અહીંયા આવવાથી લોકોના મનને શાંતિ આનંદ બધું જ વ્યવસ્થિત રીતે મળે છે અને દૂર દૂરથી પબ્લિક પણ આવે છે. હવે અમે અહીંયા સવારે આવીએ છીએ આરતી કરવા, પૂજા કરવા, અને અહીંયા જળ ચડાવીએ છીએ, અભિષેક કરીએ છીએ, બીલીપત્ર ચડાવીએ છીએ, મહારાજ સાથે બેસીને પૂજા કરીએ છીએ. અમને બહુ જ આનંદ મળે છે, મતલબ ઘણું સારું લાગે છે. આખો શ્રાવણ મહિને સવારે આવીએ છીએ અને બપોર પછી પાછા અહીંયા નીચે પરત જઈએ છીએ. ગામ ઇકબાલગઢ, મારું રેસિડન્ટ ઇકબાલગઢ છે. કેદારનાથ મહાદેવના દર્શનની સાથે જાણીતા મહંત અને મહાન ઋષિ મુનિઓના સ્થાન આવેલા છે. મંદિરથી ઊંચા પર્વત પર મહંત મુનિજીની ગુફા આવેલી છે. ભક્તો ગુફા સુધી પર્વતારોહણ કરી ભક્તિની સાથે સાથે કુદરતી પ્રકૃતિનો પણ આનંદ માણે છે, તેમજ કેદારનાથ મહાદેવના મંદિર સામે પથ્થર પહાડમાં મહાન ઋષિ એવા શિવગીરી બાપુનું ગુફામાં ધૂણી આવેલી છે, જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં શિવગીરી બાપુના સ્મરણ તાજા કરવા માટે ભક્તો અહીં આવી આરાધના કરે છે. શ્રી કેદારનાથ મહાદેવ મંદિરે
શિવગર બાપુની ધૂણી, શિવગર બાપુ જ્યાં બિરાજતા હતા, અમે નાના હતા ત્યારથી અમે આવીએ છીએ. અહીં બાપુ ચોકલેટનો પ્રસાદ વાંચતા હતા અને ભક્તો આ દર્શન કરી આનંદ અનુભવ કરતા હતા. જાસોર પર્વતની મધ્યે બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવ બાપુનું નિવાસ સ્થાન છે. બાપુ અહીં ઘણી જગ્યાએ એમની ધૂણી પણ ટકાવેલી છે. એમના આશીર્વાદ છે આ એરિયા ઉપર અને કેદારનાથ મહાદેવની દયા છે. પ્રકૃતિની વચ્ચે આવેલું કેદારનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય મેળાનું આયોજન કરાતું હોય છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે. પરંતુ કોરોના મહામારીના લીધે આ વખતે શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થાય તેવા કોઈ પણ કાર્યક્રમ યોજવામાં નથી આવ્યા. જોકે કોરોના મહામારીના વચ્ચે પણ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા ભગવાન ભોલેનાથ સાથે જોડાયેલી છે અને અનેક ભક્તો કેદારનાથ મહાદેવના દર્શન કરી મનોકામના પૂર્ણ કરે છે. આજે શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે અને શ્રી કેદારનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે. સ્વયંભૂ મહાદેવજી કેદારનાથ, આપણે બદ્રી કેદારનાથ જઈએ કે અહીંયા આવીએ, એ બંનેનું અંતર એક સમાનના સ્વયંભૂ મહાદેવ છે. અને અહીંયા ગંગા અને જમનાના કુંડો છે અને સ્વયંભૂ અખંડ ગંગાજીનું પાણી છે. જે ગંગાજી આપણે ત્યાં માનીએ છીએ હરિદ્વાર, એ અહીંયા સ્વયંભૂ છે અને સ્વયંભૂ પ્રાણીઓએ પ્રગટ કરેલી છે. અને શ્રાવણ માસની અંદર અભિષેક પૂજાઓ યાત્રિકો આવે છે દર્શનાર્થીઓ અને એમને પૂજાપાઠ કરાવી અને અમે અહીંયા એમને મૂકીએ છીએ. અને સરકારના અનુસાર જે પણ નિયમો ચાલે છે એ અહીંયા અમે બધા લાગુ રાખીએ છીએ અને કોઈ પબ્લિકનો ભીડભાડ અને મેળા અમે હમણાં બધા મેળાઓ બંધ છે અમારા અહીંયા. કોઈ મેળા શ્રાવણ માસના અંદર જે પણ મેળા થતા હતા એ બધા હમણાં બ્રેક છે. બનાસકાંઠાના ઇકમાલ કરતી નજીક આવેલું આ કેદારનાથ મહાદેવનું મંદિર છે જે જયરાજ પર્વતની ઊંચાઈ પર બિરાજમાન છે. ખૂબ ઊંચાઈ ઉપર આવેલું આ કેદારનાથ મહાદેવનું મંદિર છે. વનરાજી આપ જોઈ શકો છો, લીલાછમ ડુંગરો અને કુદરતી પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ મંદિર આવેલું છે. મનને શાંતિ અને મળે તે માટે અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. ચારે તરફ લીલાછમ વૃક્ષો અને વૃક્ષોમાં કલરો કરતા પક્ષીઓનો અવાજ, એક અલૌકિક વાતાવરણની વચ્ચે મહાદેવ કેદારનાથ બિરાજમાન છે. અહીંયા દર વર્ષે ભક્તોની ખૂબ મોટી ભીડ જામે છે અને મોટી સંખ્યામાં રાજસ્થાન, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાંથી અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે. ખૂબ ઊંચાઈ પર હોવાથી અહીંયા હાલમાં પગથિયેથી ઉપર મારફતે અહીંયા ઉપર છે. હાલનું ડેવલપ પણ આ મંદિર થયું છે. એક પર્યટક સ્થળ તરીકે પણ કેદારનાથ મહાદેવનું મંદિર ઉભરી આવ્યું છે. ધાર્મિક સ્થળની સાથે સાથે કહેવાય છે કે પ્રવાસન સ્થળ તરીકે પણ કેદારનાથ મહાદેવ મંદિર ખૂબ જાણીતું થયું છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કેદારનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. વિનોદ સુંદેસા, વિકી ન્યૂઝ ચેનલ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના દિવસે રક્ષાબંધને ના નડ્યો કોરોના વાયરસ. ભાઈની કલાઈ પર સજી બહેનના હિતની રાખડી. રક્ષાબંધન પર કોરોનાએ પણ દર્શાવી કરુણા. ડિસામાં માત્ર બે જ્યારે થરાદ, વાવ અને ભાભરમાંથી સામે આવ્યા એક એક પોઝિટિવ કેસ. હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીના આક્ષેપ બાદ હરકતમાં આવ્યું તંત્ર. મનરેગામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે ગેજેટેડ ઓફિસર દ્વારા અમીરગઢ પોલીસ મથકમાં દાખલ કરાવી FIR. અને પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરો જંગલોમાં બિરાજમાન કેદારનાથ મહાદેવના. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.